हेलो एवरीवन, वेलकम टू नोबल स्कूल्स यूट्यूब चैनल। धोरण पांचना आजना लेक्चर में आप टेक्स्टबुक में एक्टिविटी थ्री है ये हितूस क्लासरूम में सीखवानी है। जो हितूस क्लासरूम में शू आपेलू है तो कि क्लास में बधा बाळको भणे छे अने शिक्षक है जे प्लेटफॉर्म पर भणावी रह्या छे। सामे एक टेबल पड़ू है जेना पर बुक है, ब्लेकबोर्ड है, डोर की बाजू में डस्टबीन है, बे विंडोज है, नोटिस बोर्ड पर पिक्चर्स राखेला है अने नीचे थोड़ी बुक्स पड़ेली है। चलो आप हवे जे नीचे पेरेग्राफ छे ते जोईए। लुक एट हितूस क्लासरूम, लुक एटले जुओ, हितूस क्लासरूम एटले के हितू नो वर्करूम, वर्गखंड, हितू ना वर्गखंड सामे जुओ। हितू एंड हिज फ्रेंड्स आर इन द क्लासरूम, हितू अने तेना मित्र क्या छे तो के इन द क्लासरूम एटले के वर्गखंड में बैठा छे। इट इज अ बिग क्लासरूम, बिग एटले मोटो, आ क्लासरूम वर्गखंड छे, हितू नो केवो छे तो के मोटो छे। द वॉल्स आर पिंक, वॉल एटले शू तो के दीवाल, अने वॉल्स एटले दीवालो, पिंक एटले गुलाबी, दीवालो केवा रंगनी छे तो के गुलाबी रंगनी। द बोर्ड इज ब्लेक, बोर्ड एटले के काळू पाट्यू जेना पर शिक्षक लखे ते, ए ब्लेक एटले के काळा रंगनुं छे। द सीलिंग इज व्हाइट, सीलिंग एटले छत, अने व्हाइट एटले सफेद, ऊपरनी छत छे केवी छे तो के सफेद छे। देर आर टू विंडोज इन ध रूम, विंडोज एटले बारीओ, टू एटले बे, रूम एटले के जे वर्गखंड छे एमां, वर्गखंडमां केटली बारीओ छे तो के बे बारीओ छे। द विंडो फ्रेम्स आर ब्राउन, विंडो फ्रेम एटले के जे बारीनी बार साख छे ए केवी छे तो के ब्राउन एटले के कथाई रंगनी छे। द डोर्स आर ब्राउन टू, दरवाजा पण केवा छे तो के कथाई रंगना छे। द फ्लोर इज क्लीन, फ्लोर एटले के नीचेनी जमीन, अने क्लीन एटले के ચોખ્ખી, સ્વચ્છ, જે નીચેની જમીન છે તે કેવી છે તો કે ક્લીન છે, સ્વચ્છ છે। ધ બેન્ચીસ આર ક્લીન ટુ, બેન્ચીસ એટલે પાટલીઓ જેના પર બાળકો બેસે તે, પાટલીઓ કેવી છે તો કે તે પણ ચોખ્ખી છે। ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, વિન્ડોની બાજુમાં બુલેટિન બોર્ડ એટલે કે એક નોટિસ બોર્ડ છે। ઇટ ઇઝ ગ્રીન, જે નોટિસ બોર્ડ છે, બુલેટિન બોર્ડ છે, કેવા રંગનું છે તો કે ગ્રીન એટલે કે લીલા રંગનું છે। ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, અને જે બુલેટિન બોર્ડ છે એના પર શું લગાવેલું છે તો કે પિક્ચર્સ એટલે કે ચિત્ર લગાવેલા છે। હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ કઈ બેન્ચ પર બેઠો છે તો કે પહેલી બેન્ચ પર, પહેલી પાટલી પર બેઠો છે। ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં શું છે તો કે એક પ્લેટફોર્મ છે। પ્લેટફોર્મ એટલે કે જ્યાં બ્લેકબોર્ડ હોય તેની આગળ એક મોટી બધી પાળ કરેલી હોય જેના પર શિક્ષક ઊભા રહીને ભણાવે। ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પર શું છે તો કે શિક્ષકનું ટેબલ છે। ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ટેબલની બાજુમાં શું પડેલું છે તો કે ચેર એટલે કે ખુરશી પડેલી છે। ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, આજે ખુરશી અને ટેબલ છે તે કેવા છે તો કે નવા છે। ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ ઉપર શું પડેલું છે તો કે એક બુક એટલે કે પુસ્તક પડેલી છે। ધ બુક ઇઝ વેરી થિક, થિક એટલે કે જાડી, બુક અને પુસ્તક, પુસ્તક કેવું છે તો કે ખૂબ જ જાડું છે। ઇટ ઇઝ અ ડિક્શનરી, ડિક્શનરી એટલે કે શબ્દાર્થ, એક એવી બુક જેમાં બધા જ સ્પેલિંગ લખેલા હોય, અને જે જાડી એવી બુક છે એ શું છે તો કે ડિક્શનરી એટલે કે શબ્દકોશ, શબ્દાર્થ છે। ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, શિક્ષક ક્યાં છે તો કે બ્લેકબોર્ડ, કાળું પાટિયું છે એની બાજુમાં છે। ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ, એના હાથમાં શું છે તો કે ચોક સ્ટીક છે એટલે કે ચોક છે। ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ, લખવાનો ચોક છે કેવો છે તો કે સફેદ રંગનો છે। ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કાળા પાટિયાની બાજુમાં શું છે તો કે કપબોર્ડ એટલે કે કબાટ છે। ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ, જે કપબોર્ડ છે, કબાટ છે, એમાં શું છે તો કે સ્ટોરી બુક્સ, સ્ટોરી એટલે વાર્તા અને બુક્સ એટલે પુસ્તકો, વાર્તાની ચોપડીઓ છે, વાર્તાના પુસ્તકો છે। ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં શું છે તો કે ડસ્ટબિન એટલે કે કચરાપેટી છે, વર્ગખંડમાં કચરાપેટી છે। ઇટ ઇઝ નિયર ધ ડોર, તે ક્યાં છે તો કે દરવાજાની નજીક છે। હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, હિતુનો વર્ગખંડ કેવો છે તો કે ક્લીન એટલે કે ચોખ્ખો, અને એરી એટલે કે હવા ઉજાસવાળો, જેમાં પુષ્કળ પ્રમાણમાં હવા આવતી હોય એવો છે। આજે આપણો હતો હિતુઝ ક્લાસરૂમ એ પાઠ હતો। હવે આપણે એના પછીનો જે ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી 3B આપેલી છે એ કરવાની છે। એક્ટિવિટી 3B શું છે તો કે ફકરામાં આપેલ શબ્દ નીચે લીટી કરો, તો આપણે એક એક શબ્દ જોતા જઈએ અને જો ફકરામાં આવતા હશે તો આપણે એને નીચે અંડરલાઈન કરીશું। સૌથી પહેલાં છે પ્લેટફોર્મ, તો કે પ્લેટફોર્મ શબ્દ છે ફકરામાં આવેલો છે। પછી એની નીચે છે બુલેટિન બોર્ડ, તો કે નોટિસ બોર્ડ એ પણ આવેલું છે। પછી છે ફેન, ફેન એટલે કે પંખો, તો કે પંખો પણ એ પણ ક્યાંય શબ્દ નથી। પેન એ પણ શબ્દ ક્યાંય નથી। પછી છે વિન્ડો એટલે કે બારી, તો કે બારી શબ્દ આવેલો છે।
रूफ एटले के छत, छत पण क्या फकरा में आवेलो नथी। पिंक बोर्ड, तो कि पिंक बोर्ड क्या आवेलो नथी, ब्लेक बोर्ड छे एटले पिंक बोर्ड पर नीचे अंडरलाइन नहीं आवे। पची छे कपबोर्ड एटले के कबाट, ए फकरो छे ए फकरा में शब्द आवेलो छे। नियर एटले के बाजू में, आ शब्द पण फकरा में आवेलो छे। એવી રીતે જે આપણે બે સેક્શનના કર્યા છે એવી રીતે બાકીના ચાર વિભાગ છે એના હું તમને એક એક શબ્દના ગુજરાતી કહેતી જઈશ। તમારે શું કરવાનું છે કે જો એ શબ્દ પેરેગ્રાફમાં આવેલો હોય તો એમાં અંડરલાઇન કરી નાખવાની છે, જો ન આવેલો હોય તો અંડરલાઇન કરવાની નથી। એવી રીતે ટ્યુબલાઇટ એટલે કે જે આપણે પ્રકાશ આપતી લાઇટ હોય એ, સીલિંગ એટલે કે છત, પેન્સિલ બોક્સ એટલે કે પેન્સિલ તમારો કંપાસ, યલો એટલે પીળો, બેન્ચ એટલે પાટલી, ડોર એટલે દરવાજો, પિક્ચર બુક એટલે કે ચિત્રની ચોપડી, ચિત્રનું પુસ્તક, બેલ એટલે કે ઘંટ, ગ્રીન એટલે કે લીલો, બ્રાઉન એટલે કે કથાઈ, ઓલ્ડ એટલે જૂનું, સ્ટોરી બુક એટલે કે વાર્તાની પુસ્તક, સ્કૂલ એટલે શાળા, સ્મોલ એટલે નાનું, ફ્રેમ એટલે બારસાખ, કાઇટ એટલે પતંગ, બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું, ટીચર એટલે કે શિક્ષક અને બિગ એટલે મોટું। હવે આમાં જેટલા પણ શબ્દ નીચે આપણે અંડરલાઇન કરેલી છે એ બધા શબ્દ જો ફકરામાં આવેલા હોય તો તમારે હવે નીચેના કોષ્ટકમાં વિગતો ભરો એ લખેલું છે એમાં લખવાનું છે। ફકરામાં આવેલા શબ્દ જેટલા નીચે આપણે અંડરલાઇન કરેલ છે એ બધા ડાબા ભાગમાં લખવાનું છે અને ફકરામાં ન આવેલા શબ્દ છે એ બધા આપણે જમણી બાજુના ભાગમાં લખવાનું છે। આ એક્ટિવિટી તમારે તમારી જાતે 3B છે એ કરવાની છે। હવે એની બાજુની એ પેજ પર એક્ટિવિટી છે, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 29 પરની, એમાં લખેલું છે કે જોડીમાં કામ કરો, નીચેના શબ્દ વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો। પહેલાં કોષ્ટકમાં એમાં પહેલું છે કે ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં, એની બાજુમાં એમાં આપેલું છે કે નોટ ઇન માય ક્લાસરૂમ એટલે કે જે વસ્તુ મારા વર્ગખંડમાં ન હોય તેવી। આપણે એક એક વસ્તુ જોતા જઈએ અને જો એ તમારે તમારા ક્લાસરૂમને યાદ કરવાનું છે, જો એ વસ્તુ તમારા ક્લાસરૂમમાં હોય તો તમારે પહેલો વિભાગ છે ઇન માય ક્લાસરૂમ એમાં લખવાનું છે, જો એમાં ન હોય તો તમારે બીજો વિભાગ છે નોટ ઇન માય ક્લાસરૂમ એમાં લખવાનું રહેશે। પહેલું છે સીલિંગ છત, એના પછી છે પ્લેટફોર્મ એટલે કે જે શિક્ષક ઊભા રહે તે પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું, સ્કૂલ એટલે શાળા, ટીચર એટલે કે શિક્ષક, વિન્ડો એટલે બારી, રૂફ એટલે છત, બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ, ફેન એટલે પંખો, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, ટ્યુબલાઇટ એટલે કે લાઇટ, પેન્સિલ એટલે કે લખવાની પેન્સિલ, કપબોર્ડ એટલે કબાટ, ચેર એટલે ખુરશી, ડોર એટલે દરવાજો, પિક્ચર બુક એટલે કે ચિત્રનું પુસ્તક, બોક્સ એટલે ખોખું, બેન્ચ એટલે પાટલી, ચોકસ્ટિક એટલે કે ચોક, કાઇટ એટલે પતંગ, સ્ટોરી બુક એટલે કે વાર્તાની પુસ્તક, બેલ એટલે ઘંટ, પેન એટલે કે લખવાની બોલપેન હોય તે, અને મેપ એટલે કે નકશો। આમાંથી જેટલું તમે તમારા ક્લાસરૂમને યાદ કરો, જેટલી વસ્તુ આપણા ક્લાસરૂમમાં હાજર છે એ આપણે ઇન માય ક્લાસરૂમમાં લખશું, જેટલી હાજર નથી એ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખીશું। હવે આપણે આની પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થઈ ગયો હતો, આમાં હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો એ ધેર ઇઝનો ઉપયોગ કરીને લખવાનો રહેશે। જો ઉદાહરણ આપેલું છે કે જો આપણા ક્લાસરૂમ છે એમાં ગ્રીન બોર્ડ એટલે કે બ્લેક બોર્ડ છે ગ્રીન કલરનું એ તો છે જ, એટલે વાક્ય એમ બન્યું છે કે ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, કે મારા વર્ગખંડમાં ગ્રીન એટલે કે લીલા કલરનું બોર્ડ છે। એના પછીનું વાક્ય છે ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડમાં કોમ્પ્યુટર નથી। શું કામ, તો કે કોમ્પ્યુટર ક્યાં છે, તો કે આપણી કોમ્પ્યુટરની લેબ છે અલગ એમાં કોમ્પ્યુટર છે એટલે આપણા ક્લાસરૂમમાં કોમ્પ્યુટર નથી। આ રીતે તમારે વાક્ય બનાવવાના છે। આજના વિડીયોનું હોમવર્ક શું છે બાળકો, તો કે એક્ટિવિટી 3A છે હિતુઝ ક્લાસરૂમ, એના જે રીડરમાંથી તમારે સ્પેલિંગ હોય છે રીડરમાંથી તમારે સ્પેલિંગ લખવાના છે, પેજ નંબર 27 પરનો જે પાઠ મેં અત્યારે સમજાવ્યો એ વાંચવાનો છે, એનું ગુજરાતીમાં ભાષાંતર અનુવાદ કરતાં શીખવાનું છે, અને એક્ટિવિટી 3B પેજ નંબર 28 અને 29 ઉપરની જેટલી એક્ટિવિટી અત્યારે વિડીયોમાં સમજાવી એ તમારે ટેક્સ્ટબુકમાં જ કરવાનું છે। થેન્ક યુ।